આપ રાજમાંથી સતીને બોલાવો, મારા દલડાની વાત મારે એમને કરવી છે ભાઈ. ભલે મહારાજ. આજ પારા કાન બોલાવે રાજમાત આવ જો રે, આવજો રાજે દરબાર પર ધન બોલાવે રાજમાત આવ જો રે, રાજમાં પડે તમારા કામ પર ધન બોલાવે આજ એવા પર ધન બોલાવે રાજ માતયા રે, ઘણું સારું વીરા. કે આજ રાણી રે એ આવીને સ્વામી ના ચરણે નામે, આજ એવા તો મેરે ગયા તા સ્વામી માર નગર ની મોજા, આજ નગર ની વાટે રે કોણે અપમાન કર્યા, કોણે દુભાવ્યા છે દિલ તમે રે ગયા તા નાથ આપણી નગર ની મોજા, આજ એવા રાણી ના બોલાવ્યા સ્વામી માર બોલતા નથી, આવો મારો સુરે થયો સ્વામી વાક રાણી ના બોલાવ્યા નાથ માર બોલતા નથી, આજ એવા નયા રે બોલો તો સ્વામી માર જીવડો રે જા, નહીં રાણી આવો વિલાપ ના કરશો સતી, પલમાં જાશે સ્વામી માર પ્રાણ નયા રે બોલો તો રાજન માર જીવડો રે જા,
એવા મુકનાય ભોલા સ્વામી માર દેના રે લીધા કરો સ્વામી સાચા દલડા કેરવા મુકના ઓ ભોલા સ્વામી માર દેના રે લીધા દીકરા સમાન માનીએ છીએ ડગલે ને પગલે વા કરવા વહેણ બોલે છે સતી શું વાત કરો છો સ્વામી હા રાણી કે જેના એક એક શબ્દે મને જીવતર ખારું ઝેર લાગે છે છતાં આપ જાણવા માંગો છો કહો સ્વામી સતી કહો મારા નાથ કે દલડા ની વાત મારા મનડા ની વાત એ દલડા ની વાત કરો મનડા ની વાત સતી માર સાંભળો દલડા ની વાત મારા મનડા ની વાત સાંભળજો રાણી બોલે કોકરણ બટાનિયા
ડગલેને પગલે વા કડવા ભેણ બોલે છે કે પોકરનો રાજા અજમલ તો પાવે પેટે વાજી હાસે ના સ્વામી આજ રયતની વાત ખોટી છે મારા નાથ આપ આપણા મનની વાત કરો સતી આ સ્વામી સ્વામી હરાણી આજ તમે શું બોલો છો મારા નાથ સ્વામી આપ બાંધતો નથી પુલિયાને રાજવી હરાણી રાજની જય એવા કડવા વેણ બોલે ના સ્વામી કે બોહકરનો રાજા આજ બોલ તો પાપે પેટે વાંધી આવશે જેના મુખ જોઈ અવડા સુપર થાય છે ના સ્વામી હસતે આજ આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી સગુણાવી જોગમાં એને ઝાંખી પાડેવી દીકરી રમે છે હો રાજવી હસતે એમ આપણે કઈ રીતે વાંચે કે મને સમજાતું નથી સ્વામી મને સમજાતું નથી મારા નાથ સાંભળો રાણે કહો સ્વામી કે આપણે કઈ રીતે વાંધ્યા કે ભાઈ સતી હા સ્વામી એ દીકરી જાસે સતે સાસરીએ યાદ દીકરી જાસે સતે સાસરીએ યાદ નથી લે કોઈ દાતીનો વેસના રાણે દીકરી બારકા ઘરની આસ દેવાઈ હા સ્વામી આજ પરણાવીએ ને તો કાલ સાસરે વહી જાય દીકરી તો પારકા ઘરની આસ કહેવાય રાણી આજ આપણા આંગણે છે ને કાલ પરણાવીએ તો પોત પોતાના સાસરે વહી જાય હે રાણી કહો નાથ કદાચ આપણા ભાગ્યમાં એક લૂલો લગડો બાડો બબડો પુત્ર હોત ને સતી હા સ્વામી તો મારા ગયા પછી આપણું આ રાજ્ય સલામત રાણી નહીતર એક દિન આ સમયે મારા રાજ્યને મળમણા તાળા દેવાય સતી કારણ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી જયારે આપણા રાજ ના રે રાણી હા સ્વામી આજા રયતના કડવા વેણી સાંભળી જેના એક એક શબ્દે મારું કાળજું વિધાય રહ્યું છે રાણી ના મારા નાથ માટે રાજપાટ સર્વનો ત્યાગ કરી મારે કાશી વિશ્વનાથના ચરણે જાઉં છું કદાચ રાણી જગતનો નાથ આપણા વાંજિયા મેળા માંગશે નહીતર શિવના ચરણમાં જઈ આ કાયાનું હું કલ્યાણ કરીશ માટે વનજવારી મને રજા આપો છો નહીં સ્વામી આ તો તમારી કઠણ માંગણી કહેવાય રાજવી સ્વામી આપ વિચાર તો કરો તમે કોઈ સામાન્ય પુરુષ નથી તમે તો આ પોકરણકટ નગરીના રાજા છો સ્વામી હા રાણી અહીંયા ઉપર પથ્થર મેલીને કાળજું કઠણ કરો સ્વામી સ્વામી તમે વનમાં જશો તો આપણી આ ભોરડી પ્રજાનું રક્ષણ કોણ કરશે અરે રાણી હા સ્વામી રયતની જો વાત કરતા હોય તો સાંભળો સતી કહો સ્વામી કે જેમનો રાજા અંશુકનિયાળ હોય રયત જેના મુખ જોવા ત્યાર ન હોય તો રાજપાટ મારા માટે શું કામના રાણી આવું ન બોલો સ્વામી હા રાણી સૂર્યોદય થતાની સાથે જ્યારે નગર સંચા કરવા ગયો ને રાણી હા હા મારા ના નગર ને વાટે મને રાયકા હામા મળ્યા કે હે મહારાજ કદાચ નાના મોઢે જો મોટી વાત થઈ જાય ને તો રયત જાણી અમને ક્ષમા કરજો પણ આજ અમે નહીં આ મારવાડ ની રયત કહે છે કે પોકર નો રાજા અજમલ તો પાપે પેટે વાંધ્યો છે ના સ્વામી પણ કદાચ મહારાજ તમારા મુખ જોઈ મારા ગગલાના હોના જો કે આણા તેડવા જાવ ને રાજાને તો મારો ગગલો વાંજ્યો રે કારણ કે આપ પાપી બેટે વાંજ્યા છો જ્યારે રયતના વા કડવા વેણે સાંભળવા પડે રાણી ત્યાં રાજપાલ શું કામના મારે વનમાં જવાની મને રજા આપો સતી વનમાં જવાની રજા આપો ના સ્વામી આમ કેમ વનમાં તમને જવા દો મારા નાથ સ્વામી આપ વિચાર તો કરો કે પ્રભુએ આપણો ખોડો ખાલી રાખ્યો છે એ વાતનું તમને દુઃખ છે મારા ના હા રાણી પણ સ્વામી આ તો વિધિના લખેલા લેખ કહેવાય લેખમાં કોઈ મેખ ન મારી શકે સ્વામી સત્ય વાત છે રાણી મારા નાથ તમે વનમાં જશો તો આપણું આ રાજ રજડી પડશે સ્વામી
તમારા વિના તો અમારા શેઠીના સણગારો પણ સુના છે માટે આવી હઠ હચી કહું છું મેલી દો મારા ના હઠ મેલી દો સ્વામી અરે રાણી આપ જ વાત કરી રહ્યા છો કે વિધાતાના લેખમાં મેખ કોઈ ન મારી શકે હા હા સ્વામી અરે વાત મારી રયતની એ તો સૌ સર્વને કર્મને આધીન છે કદાચ એક રાજા હોય કે એક રયત હોય સતી ભાગ્ય બંને ના સરખા ક્યારે ના હોય કર્મ ઉપર કર્મના આધારે છે વિધાતાએ મારા કર્મમાં આજે પુત્ર નામનું સંતાન કે ફળ લખ્યું નથી હા સ્વામી નહીતર રાણી જે રયતને દીકરા સમાન માનતો હોય રયત મારા મુખ જોવા ત્યાર ન હોય એવું ક્યારે બને ખરા માટે રાણી આજ રાયકા ભાઈના કડવા વેણ મને એક એક શબ્દે મારું કાળજો વિધાય છે માટે હટ છોડી દો વનજ માની મને રજા આપો રાણી હા સ્વામી આજ ના પાડીને હું પણ તમારા દિલને નિહાકો નાખવા નથી દેતી સ્વામી પણ સ્વામી અત્યારે આપણી દીકરી સગુણા 66 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે હા રાણી આજના બાળપણમાં બાળપણમાં જોવાને ક્યારે થઈ ગયા તેની આપને કઈ ખ્યાલ ન રહ્યો હો રાજવી સત્ય વાત છે રાણી તો દીકરી સગુણાનું વ્યવિશાળ કરી આપણા ગઢના કાંગરે રૂડા ઢોલસરને વગડાવી અને બેનીને હેમ કેમ પ્રણાવી પછી ખુશીથી વનમાં તો સ્વામી એટલે મારે કે દીકરીની ચિંતા દૂર થઈ જાય સ્વામી દીકરીની ચિંતા દૂર થઈ જાય મારા નાથ અરે રાણી આપ દીકરીની વાત કરી રહ્યા છો હા સ્વામી હું પણ જાણું છું કે દીકરી કાલ સવારે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા હશે હા હા મારા નાથ પણ વિચાર કરજો રાણી કે જેમની રયત જેમના બાપના મુખ જોવા ત્યાર ન હોય ત્યારે દીકરીના જો લગ્ન કરીએ ને તો સતી મારી દીકરીને કડવા વેણ સાંભળવા પડે આપને દીકરીની ચિંતા થાય છે તો ભલે સતી બેન બા સગુણા ના ઘડિયા લગ્ન લેવડાવું છું પણ એ પેલા મને એક એવું સત્ય વચન આપો રાણી કહો સ્વામી બેન બા સગુણા ના લગ્ન બાદ આંખમાં એક પણ આસુડુ પાડ્યા વિના હસતા મુખે આપ મને પોતે વનમાં વળાવશો એ વાતનું મને વસન આપો રાણી હા સ્વામી હું તો એક રજપૂતાણી છું એક પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં હાલ હોય મારો ધર્મ છે નાથ હા રાણી દીકરી સગુણાનું વ્યવિચાર કરી પછી આપ ખુશીથી તમને વનમાં જાવ દે સ્વામી પણ એક દીકરી સગુણાના વ્યવિચાર કરતા જાઉં મારા નાથ હા રાણી અરે પિતા પ્રધાન હા મહારાજ બેન બા સગુણા ના ઘડિયા લગ્ન લેવાશે વીરા રાજ માંથી સારા એવા ગોરદેવ ને બોલાવો ભાઈ હા મહારાજ આજ પારા કાન બોલાવે ગોરદેવ આવજો રે યા જય પરધન બોલાવે ગોરદેવ આવિયા રે એ આવિયા રાજને દરબાર પરધન બોલાવે ગોરદેવ આવિયા રે રાજેન્દ્ર બોલાવવાના કારણ એટલા હશે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હશે
મારે એમના ઘડિયા લગ્ન લેવા છે, એમના સત્પણના શ્રી પડલાઈ તમારે દેશ અને પરદેશ જવાનું શુભ દેવ. હા મહારાજ, પણ ક્યાં જવું અને ક્યાં ન જવું એનો મને શોખ કરી બતાવો મહારાજ. સાંભળો દેવ,